નમસ્તે મિત્રો, આજે વળી પાછો તમારી સાથે એક સમય પસાર કરવા માટે એક સરસ મજાની નાનકડી એવી વાર્તા જેને આપણે રેખાચિત્ર કહીએ છીએ. કોઈ પણ વ્યક્તિને શબ્દો દ્વારા, વાક્યો દ્વારા જ્યારે કંડારવામાં આવે અને તે વાંચતા વાંચતા તે એ વ્યક્તિ જાણે આપણી સામે હુબહુ ઊભો છે, એ વાર્તા અને એની વાતો તે વ્યક્તિને આપણી સામે સાક્ષાત ઊભું કરી દે, તેને કહેવાય રેખાચિત્ર અથવા ચરિત્ર નિબંધ. મારા સૌથી પ્રિય નવલકથાકાર એટલે કે દિલીપ રાણપુરાની, જે સર્વશ્રેષ્ઠ વાર્તાકાર ચરિત્રકાર પણ હતા અને તેમણે પોતાના જીવનમાં અનેક નિબંધો, અનેક નવલકથાઓ અને વાર્તાઓ લખી છે, જેમાં મારી સૌથી પ્રિય નવલકથા એટલે કે મીરાની રહી મહેક. દિલીપ રાણપુરાજી અને તેની પત્ની સવિતાબેન સાથેની એ નવલકથા ખૂબ જ સરસ છે. ક્યારેક સમય મળે તો એને તમારા જીવનમાં ઉતરવાની જરૂર કોશિશ કરજો. આજે વળી પાછો તમારી સામે લઈને આવ્યો છું એક રેખાચિત્ર, હણદુ. લેખક દિલીપ રાણપુરા અને તમારો પ્રિય મિત્ર મહેન્દ્ર જોશી લાવી રહ્યો છે રેખાચિત્ર, હણદુ. વાર્તાની શરૂઆત કઈ આ રીતે થાય છે. લેખક એટલે કે દિલીપ રાણપુરા, જે આમ તો એનો જન્મ થયો હતો ધંધુકામ, પરંતુ વર્નાક્યુલરની ફાઇનલ એક્ઝામ પાસ કરીને તેઓ એક સામાન્ય પ્રાથમિક શિક્ષક બન્યા અને ત્યાર પછી ધંધુકા અને રાણપુર, જે સૌરાષ્ટ્ર પંથકમાં આવેલું છે, તેમાં એક નાનકડું ગામ બજાણાના પ્રાથમિક શાળાના આચાર્ય બન્યા. તેના જીવનમાં આવેલો આ એક વ્યક્તિ જેનું નામ છે અણદો, તેને વિશે અહીંયા વાત કરી છે. એક દિવસનો સમય હતો અને અચાનક જ તે શેરીમાં અવાજ સંભળાયો. લેખકે બારી બાર નજર કરી તો બૂમો સંભળાતી હતી, અણદો આવ્યો, અણદો આવ્યો, અરે ઓય, જો 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 જો, પેલો અણદો આવ્યો. બૂમો સાંભળી એટલે લેખકે પણ બારી બજા બહાર નજર કરી, પણ શેરીમાં કોઈ દેખાતું ન હતું ને શોર તો ચાલુ જ હતો. લેખકને થયું કે ભાઈ આ કોણ હશે, અણદુ, આવું તો કોઈ નામ હોય, હશે કોઈ, પણ કોણ હશે અણદુ? નામ પરથી એક કલ્પના આવી કે હશે કોઈ ગાંડો, ઘેલો કે પાગલ. એટલે મેં મારા મનમાં જ તે એક ચિત્ર તૈયાર કર્યું કે મેલા ઘેલા અને ચિત્રે હાલ કપડાં હશે, વાળ લટુરિયાવાળા હશે અને ગંદો ગોગરો, અને સાથે સાથે ચામડીના દર્દથી કદાચ પીડાતો પણ હશે, શરીર કૃષ્કાય અને બાળકોથી ચીડાતો, ઉશ્કેરાતો અને પછી ગાળો બોલતો. જે હાથમાં આવતું હશે તે ઉપાડીને મારતો હશે કે ખા કરતો હશે, પછી તે પથ્થર હોય, છાણ હોય કે વિસ્ટા હોય. આવી કલ્પના લેખકના મનની અંદર આવી અને થોડી સુગ પણ ચડી. મારું મન થોડું ઉબાવા લાગ્યું. મેં ફરી બારી બહાર નજર કરી પણ કોઈ દેખાયું નહીં. છોકરાનો અવાજ એક ચોક્કસ દિશામાં આંગળી ચીંધીને બતાવી રહ્યા હતા અને હું જોઈ સાંભળી રહ્યો હતો. મેં એક છોકરાને દેખાયો એટલે પૂછ્યું, એ અહીં આવું જરા બેટા, હા, આ કોણ છે અણદો, ક્યાં છે? અરે સાહેબ, જો ને, પહેલો બેઠો છે. મેં મારા કલ્પેલી કલ્પના પ્રમાણે એનો દીદાર નહોતો હતો, કંઈક અલગ જ હતો અણદો. કપડા ફાટેલા, તૂટેલા, પણ હા, સ્વચ્છ હતા. હજામત એટલે કે દાઢી વધી ગયેલી હતી અને એમાં ધૂળ નહોતી. શરીર ઉપર મેલના થર પણ નહોતા. એટલે મેં એ છોકરાને પૂછ્યું, એ શું કરે છે બેટા, જાતે કેવો છે?
ક્યાંનો રહેવાસી છે? એટલે પેલા બાળકે તરત જ જવાબ આપ્યો, અહીંનો છે, ગાંડો છે, અત્યારે કચરો ભેગો કરે છે. હે, શા માટે કચરો ભેગો કરે છે? એ તો કેમ ખબર પડે સાહેબ? પણ જ્યારે ગામમાં આવે છે ત્યારે આખી રાત ગામ સાફ કરે, બજાર શેરીઓ વાળી નાખે અને ગામમાં ક્યાંય કચરો ન રહેવા દે. મને થોડો વિચિત્ર લાગ્યું કે આવા વળી ગાંડા હોઈ શકે શું? એટલે મેં વળી પાછો ઈરાદાપૂર્વક આડો સવાલ પૂછ્યો, તે શું બેટા એ પંચાયતના લોકો એ અણદાને એ ગાંડાને કઈ પગાર આપે છે? કીધું, ગાંડાને કોઈ પગાર આપે? એ તો ધૂની છે, બસ ધૂન આવે એટલે સફાઈ કરવી, કોઈ કહે કે ના કહે તો પણ કરવી જ તે, એટલે તો ગાંડો છે. એટલે વળી પાછો મને પ્રશ્ન થયો, અચ્છા એના સગા સંબંધીઓ એને બોલાવીને ખવડાવે ખરા? એ જાયજ નહીં, ભૂખ લાગે તો ભીખ માંગે, બાકી સગા સંબંધીઓ પાસે જતો જ નથી. વળી પાછી નવાઈ લાગી, એટલે મને અણદામાં રસ જામ્યો, એને વિશે જાણવાની મારી ઉત્સુકતા વધી ગઈ. પેલો છોકરો હજી બોલતો હતો, એ ગાંડો છે. પણ સાહેબ એક વખત હું મુરલી સાંભળજો, એ મુરલી ખૂબ સરસ વગાડે છે, અને જો તમે એક વખત એની મુરલી સાંભળશો ને તો બસ ગાંડા થઈ જવાય એવી સરસ મુરલી એટલે કે વાંસળી વગાડે છે. હવે તો હું અણદાને મળવા માટે વધારે બેચેન થઈ ગયો. અને એક દિવસ અણદો મારા ઘરના બારણે સાવરણા સાથે આવીને ઊભો રહી ગયો. હું જાણતો હતો, હું ઓળખતો હતો, પણ તે છતાં મેં અજાણ્યો હોવાનો ડોળ કરતા પૂછ્યું, કોણ છે તું ભાઈ? હે, શું કામ છે તારે? એટલે અણદાએ કીધું, મારું નામ અણદો, કાંઈ સાફ કરાવવું હોય તો કરી દઉં. અચ્છા, તું આ સિવાય બીજો કોઈ ધંધો કરે છે? ના. ભીખ માંગે છે? હા. મુરલી વગાડે છે? હા. તો સંભળાવ. સાહેબ અત્યારે સાથે નથી મુરલી. તો ક્યાં મૂકી છે? ગામની બહાર પેલો ચબૂતરો છે ને, એમાં ચબૂતરામાં મૂકી છે. કેમ ભાઈ? છોકરાઓ બહુ હેરાન કરે છે સાહેબ, અને કોક દી મારા જેવા ગરીબ આ રાખનું એ એકમાત્ર સાધન એ મુરલી કોઈ તોડી નાખે એટલે હું ત્યાં ચબૂતરામાં તેને રાખું છું, અને મોટા માણસો પરાણે મને વગાડવાનું કહે છે. તો વગાડતો હતો ભાઈ, બે ચાર પૈસા એમાંથી મળશે તને, મારે શું કરવા પૈસાને? અરે, ભીખ માંગવા કરતા તો મૂડી વગાડીને એના પૈસા મેળવીને ખાતો હતો. અણદો કશું બોલ્યા વગર વિચારતો, વાળ ખંજવાળતો ચાલતો ગયો, અને હું જોતો રહ્યો. એ સમયે ઠંડી ખેની કાયા ધ્રુજતી હતી, એટલે મને એકાએક જ વિચાર આવ્યો. એટલે મેં મારી પત્ની સવિતાને કહ્યું, મારું પેલું શર્ટ અણદાને આપી દીધું હોય તો કેમ રહેશે? એટલે મારી પત્ની સવિતાએ પણ હા કીધી, હા આપી દો, ટાટનો બિચારો પહેરશે. મેં અણદાને બોલાવવા માટે છોકરાને મોકલ્યો, તેને શર્ટ આપતા કહ્યું કે જો અણદા પહેરજે, હો ફાડી નાખતો નહીં, સારું થાય. અને બીજા અઠવાડિયે મેં અણદાને જોયું. મેં જે શર્ટ આપેલું હતું એ શર્ટ તેણે પહેરેલું નહોતું. એટલે મેં પૂછ્યું, અલે આવા અણદા, પેલું શર્ટ ક્યાં ગયું? અણદું કશું ભૂલ્યો નહીં. એટલે વળી મને થોડું થયું કે ક્યાં ગયું હશે, કેમ નહીં પહેર્યું હોય? હા, તેણે વેચી નાખ્યું હશે. એટલે મેં કીધું, હા વેચી માર્યું કે શું? ના, એ વેચી નથી દીધું પણ, અને તે અચકાઈ ગયો. અને મને થયું કે ચોક્કસ
શર્ટ વેચી નાખ્યું હશે. વેચી શું નાખે? કોકને આપી દીધું હશે. અમારા બાજુમાં રહેતા હતા તલાટી સાહેબ, નામ હતું ગોપાલદાસજી, એટલે તેણે તરત જ તે કહ્યું કે દિલીપભાઈ, વેચી શું નાખે? કોકને આપી દીધું હશે. એટલે મેં કીધું, કેમ? અરે ભાઈ, એ તો દાનેશ્વરી કર્ણનો અવતાર છે. હવે સાંભળો, ગયા શિયાળે તે મેં એને એક ધૂસો આપેલો. 10-12 દિવસ પછી મેં એની પાસે ધૂસો ન જોયો એટલે પૂછ્યું, એટલે અણદા ધૂસો ક્યાં? એ કઈ બોલ્યો નહીં. એટલે મને થોડો શક પડ્યો, નક્કી વેચી નાખ્યો લાગે છે. પણ બીજા દિવસે સવારે મેં જોયું તો નિશાળ પાસેના 3 નાના છોકરા એ ધૂસો ઓઢીને બેઠેલા હતા. એટલે મેં પેલા છોકરાઓને પૂછ્યું, કીધું, આ ધૂસો ક્યાંથી લાવ્યા? તો બાળકો કહે કે અણદાએ આપ્યો છે. એમ સાહેબ, તમારું શર્ટ પણ કોઈને પહેરાવી દીધું હશે. અને આ રીતે અણદાએ વળી પાછો મને વિચારતો કરી દીધો. લોકો એને ગાંડો ગણતા હતા, પણ ગાંડા લોકો માટે આપણે ગાંડા છીએ. કદાચ આપણે એને સમજી નથી શકતા, અને આથી જ તે એ લોકો આપણને ગાંડા કહે છે અને આપણે તેને. હું અણદા સામે જોવા જાઉં તે પહેલાં તો એ ચાલ્યો ગયો. ત્યાર પછી લગભગ 15 દિવસ સુધી એ મને ક્યાં દેખાણો નહીં. અને એક દિવસ રાણપુરમાં મારે કશું કામ હતું એટલે હું નીકળ્યો. જોયું તો રાણપુરમાં અણદાને ભીખ માંગતો મેં જોયો. એના બગલમાં એક કપડાની એક જોડી અને એમાં રોટલા. એટલે મેં પૂછ્યું, અણદા, આટલા બધા રોટલાનું તું શું કરીશ? નાહકના અનાજનો બગાડ શા માટે કરે છે? તારા પેટમાં પૂરતું જ હોય એટલું માગતો હતો. આ ફાલતુમાં તું અનાજનો બગાડ ના કર. હંમેશાની તરાહ ગાંડા લોકો આપણને ગાંડા કહે અને આપણે એને. એટલે અણદાએ ગાંડા લોકોને જવાબ આપવાનું વ્યાજબી ના સમજ્યું અને અણદો ત્યાંથી ચાલ્યો ગયો. સાંજે સ્ટેશન જતો હતો ત્યારે મેં જોયું કે અણદો ત્યાં 25-30 ભિખારીઓના ટોળા વચ્ચે અણદો આમથી આમ ફરતો દેખાયો. જોડીમાંથી રોટલી કાઢી અને સાથે રોટલાઓ પણ કાઢ્યા અને બધાને વેચવા લાગ્યો. બધાએ રોટલા ખાવા લાગ્યા ભિખારીઓ. અને ત્યાર પછી અણદો એક બાજુ બેસી અને જોડીમાંથી પોતાની મુરલી કાઢી અને વગાડવા લાગ્યો. આવું દ્રશ્ય તો 5-સ્ટાર કે 7-સ્ટાર હોટલના બડા હોલમાં પણ મેં નથી જોયું કે જ્યાં ડિનર સર્વ કરે છે અને પછી મ્યુઝિક વગાડે છે. અહીંયા તો સ્ટેશન ઉપર જ તે અણદાની આ પાર્ટી ચાલી રહી હતી. પોતે ભીખ માંગવી, ગરીબને આપવું અને સાથે મીઠી મધુરી આ મુરલી વગાડવી. અણદો મારા માટે હવે કોયડો હતો. અચાનક એક વખત અણદો ટ્રેનમાં મને મળી ગયો. ત્યાં પણ એનું સાફસૂફીનું જ કામ ચાલતું હતું. અણદો મને ઓળખી ગયો એટલે મેં એને મારી પાસે બોલાવીને બેસાડીને કહ્યું કે જો ભાઈ, તું ભીખ ન માગે તો શું કરું? મહેનત કર, મહેનત કરી શકે તેવું તારું શરીર છે, અને એ ન કરે તો આ મુરલી વગાડવાનો તારો કસબ છે, તેમાંથી તું તારું પેટ પૂરતા પૈસા કમાઈ શકે તેમ છે, તારે ભીખ ન માંગવી પડે. પણ તો વળી પાછો મૂંઝવણો પડી ગયો. એટલે મેં કહ્યું કે જો અણદા, મને વચન આપે કે તું કદી ભીખ નહીં માંગે. તરત જ તે બિના અટકે આવેશમાં આવીને તારે ગરીબ કહી દીધું, નહીં સાહેબ, નહીં માંગો બસ. તો વળી પાછું ક્યાંક યાદ આવ્યું હોય એમ અટકીને બોલ્યો, પણ સાહેબ. એટલે હા, શું પણ? સાહેબ, બીજા માટે તો ભીખ ન માંગું. કોઈ દિન દુખ્યા, રોગ્યા, દોગ્યા,
ભૂખ્યા તરસ્યા એ માટે તો હું માગી શકું ને, એના માટે તો મને માગવાનો હક બને ને. એટલે મેં તરસ કીધું કે હા, દિન દુખ્યા, રોગ્યા, દોગ્યા, ભૂખ્યા, તરસ્યા, નાગા પૂગા માટે માંગવું જોઈએ, જરૂર માંગવું જોઈએ. પણ તું મહેનત કરી શકે છે, તું મહેનત કર, તારી જાતને ઘસી નાખ, પણ ભીખ ન માંગ. બીજાને, દિન દુખ્યાને મહેનત કરતા તું શીખવ. જો તું મહેનત કરીશ તો તને જોઈ અને બીજા લોકો પણ મહેનત કરશે. અણદાને આ વાત સમજાણી એટલે તે મૌન થઈ ગયો. રાણપુર સ્ટેશન આવ્યું એટલે તે ઉતરી ગયો. અને ત્યાર પછી એકાદ મહિના સુધી મને ક્યાં દેખાણો નહીં. એક મહિના પછી મેં ધંધુકાના એસટી સ્ટેન્ડ પર એને જોયો. ગામમાં મજૂરી કરતો હતો, મેં એને જોયો. મજૂરી કરતા સમય મળે એટલે સફાઈનું કામ કરતો હતો, મેં એને જોયો. રાતના થાક્યા પાક્યા પછી મુરલીના સુરમાં લીન થઈ અને આત્મનો આનંદ મેળવતા મેં એને જોયો. મજૂરીના પૈસામાંથી એ પોતાના પેટ પૂરતું ખાય છે એ પણ જોયું. અને મજૂરીના પૈસામાંથી જે પૈસા વધતા હતા એ પૈસામાંથી સિંગ, ચણા, મમરા લઈ અને સાધુ ભિખારીઓને વેચતો પણ મેં એને જોયો. ખરેખર શબ્દ માણસને ગાંડા કરે છે અને શબ્દ ગાંડાને ક્યારેક સાજા પણ કરે છે. છેલ્લા 13 વર્ષથી અણદાને મેં જોયો નથી. તમારા શહેરમાં, તમારા ગામમાં, તમારા વિસ્તારમાં જો ક્યાંય મળે ને તો મને જરૂર કહેજો. આ હતી વાર્તા. આ હતું એક ચિરત્ર રેખા ચિત્ર અણદાને, જે અણદું આપણને ગાંડો કહે છે, પણ અણદા માટે આપણે જ ગાંડા છીએ. થેન્ક યુ વેરી મચ. આભાર. વાત લેવામાં આવી લે.